अमदावाद क्राइम ब्रांचे सायला हाईवे पर थयेली करोड़ोनी चांदीनी लूटनो भेद उकेल्यो। 992 किलो चांदी अने इमिटेशन ज्वेलरी लईने अमदावाद तरफ जती बोलेरो गाड़ीना आंतरी ड्राइवर अने क्लीनरनो अपहरण करी मार मारी चांदीनी लूट चलाववामां आवी हती। समग्र मामले अमदावाद क्राइम ब्रांचे मध्यप्रदेशथी आंतरराष्ट्रीय गेंगना सभ्योनी धरपकड करी छे। राजकोट अमदावाद हाईवे पर सायला पासेथी जई रहेली बोलेरो कार जेमां करोड़ो रूपियानी चांदी अने इमिटेशन ज्वेलरी भरेली हती, जेनी 17 फेब्रुआरीना लूट थई हती। चांदी चोरीनी लूटने अंजाम आपवानी घटना કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હતી। લૂંટના ઘટના સામે આવતા રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી, જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશથી 3 લોકોની ધરપકડ કરી છે। જો કે હજી પણ 12 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે। લૂંટના ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી લૂંટ કર્યા બાદ મુંદાબાલ જે ટ્રકમાં ભરી ગયા હતા તે ટ્રકના માલિક દમણ હતા, જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ટ્રક મધ્યપ્રદેશના દેવાસમાં જીતેન્દ્ર ઝાઝાને વેચી નાખ્યો હતો, જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાઝાની ધરપકડ કરી હતી, જે બાદ જીતેન્દ્રના સાગરીતો ચાંદી લૂંટને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે જીતેન્દ્ર ઝાઝાની પૂછપરછમાં સામે આવ્યું કે ચાંદી લૂંટનો મુદ્દામાલ દેવાસના ચોબારા ધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણના મકાનની પાછળના ભાગમાં વરંડામાં દાટવામાં આવ્યો છે। પોલીસે તપાસ કરતા 75 કિલો એટલે કે 50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી પોલીસે જીતેન્દ્ર ચૌહાણ તેના પત્ની બબીતા ચૌહાણની ધરપકડ કરી છે। જો કે પોલીસે વધુ પૂછપરછમાં સામે આવ્યું કે સાયલા ચાંદી લૂંટમાં ટ્રક માલિક જીતેન્દ્ર ઝાઝાએ તેના સાળા અને અન્ય લોકો મારફત દાગીના છુપાવવા 10% ભાગ આપવાનું નક્કી કર્યું હતું, જેમાં પકડાયેલી રામ મૂર્તિ ગેંગના સભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અલગ અલગ હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કરોડોની લૂંટને પણ અંજામ આપી ચૂક્યા છે। આ ગેંગના સભ્યો બાઇક સ્ટન્ટમાં નિપુણ હોવાથી ધૂમ ફિલ્મ સમયે તેમને સ્ટન્ટ માટે પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ફિલ્મના પૈસાની બાબતે રકઝક થાય ગેંગના સભ્યોએ સ્ટન્ટ માટે મનાઈ કરી દીધી હતી। જો કે તે જ સમયે આ ગેંગ દ્વારા 11 કરોડની લૂંટને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। મુખ્ય આરોપીઓ અને મુદ્દામાલ શોધવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ મધ્યપ્રદેશમાં કામગીરી કરી રહી છે। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ 12 આરોપીઓ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈ 17 તારીખે સાયલા સુરેન્દ્રનગર જિલ્લા ખાતેથી એક બોલેરો ગાડીમાં જે ડ્રાઈવર હતા એને પ્રાણ ઘાતક હત્યારો સાથે હુમલો કરી એની લૂંટ આચરાઈ હતી। આ લૂંટમાં બીજા દિવસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઈ ગઈ હતી। ટીમ જોડાઈ ગયા પછી ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી સર્વેલન્સમાં એવી ખબર પડી કે એક DD01 નંબરની ગાડી છે, ટાટા કંપનીની ગાડી છે, ટ્રક એ લૂંટમાં વપરાયેલ છે અને એમાં એક સ્પેસિફિક MP રાજ્ય છે એના જે લૂંટારીઓ છે એ આવ્યા હતા અને લૂંટ કરીને જતા રહ્યા છે એવી ખબર ટેકનિકલ સોર્સેસ તેમજ હ્યુમન સોર્સેસથી મળી હતી। એ ગાડીની શોધખોળ કરતા એ દમણદીવ પાસિંગની હતી અને એના જે માલિક હતા એની શોધખોળ કરતા એ ખેતિયા ડિસ્ટ્રિક્ટ છે એને પૂછપરછ માટે લાવ્યા હતા। એની પૂછપરછ કરતા એને કબલ્યું કે એ ટ્રક છે એ ખરગોન જે ડિસ્ટ્રિક્ટ છે એમાં વેચવામાં આવ્યું છે। એ ખરગોન ડિસ્ટ્રિક્ટમાં તપાસ કરતા એવી ખબર પડી કે દેવાસ જે જિલ્લો છે દેવાસ જિલ્લામાં એ વેચાણ કરવામાં આવ્યું છે અને એક જીતેન્દ્ર ઝાંઝા કરીને વ્યક્તિ છે એમને વેચવામાં આવ્યું છે। જીતેન્દ્ર ઝાંઝા આ વ્યક્તિની તપાસ કરતા એવી ખબર પડી કે આ વ્યક્તિ પહેલા પણ હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બીજા રાજ્યોમાં પણ લૂંટ એને આચરેલ છે પણ પકડાયો નથી। વધુ તપાસ કરતા જીતેન્દ્ર ઝાંઝા અને બીજા 7 લોકો એમના નામ ખુલેલ હતા, એમાં મેન એક ગેંગનો રામમૂર્તિની ગેંગ તરીકે ઓળખાય છે, એમાં 8 જે આરોપી છે અને બીજા મદદગારીમાં છે, એમાંથી 3 આરોપી પકડાઈ ચૂકેલ છે અને 50 લાખના મુદ્દામાલ અને 25 લાખની ટ્રક એ કબજે કરવામાં આવેલ છે। એ MP ખાતેથી અટક અને જે મુદ્દામાલ છે એ પણ દેવાસ ખાતે જે ચીડાવદ ગામ છે એના બાજુમાં 2-3 ગામ છે એમાંથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે। GDC ન્યૂઝ સાથે ચિરાગ પાટડિયા સાથે યુવરાજસિંહ રાજપૂત, અમદાવાદ।